નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું. હું છું આપની સાથે દીપા. સૌપ્રથમ વાત કરવી છે વરસાદી વાતાવરણની. દ્વારકાથી એક અપડેટ્સ મળી રહ્યા છે. દ્વારકાના ભાણવડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અહીં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પોણા બે ઇંચ વરસાદથી ભાણવડ પાણી પાણી થયું છે. ભૂતવડ મંદિર રોડ પર ગૂંટણસમા પાણી ભરાયા છે. અવર જવર કરવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે. મેવાસા ટીમડીવાડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદ વરસી રહ્યો છે, તેનું જ આ પરિણામ. તો આખું ભાણવડ પાણી પાણી થયું છે. ભૂતવડ મંદિર રોડ પર આ ઘૂંટણસમા પાણી ભરાયા છે. ઘણા એવા વિસ્તારો પ્રભાવિત થયા છે. જનજીવન પર માઠી અસરો જોવા મળી રહી છે. વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા. રાહદારીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો ભાણવડ આખું જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા આ દ્રશ્યો. કોઈ ન કહી શકે કે આ રસ્તાઓ પર અવર જવર થતી હતી અને અત્યારે અહીં પાણી ફરી વળ્યા છે. આબફાટિયાની સ્થિતિનું નિર્માણ થયું છે ભાણવડમાં. અમારા સંવાદદાતા રહીમ ચાખી જોડાઈ ગયા છે. રહીમ, શું અપડેટ ભાણવડની? ચોક્કસ જણાવી દઉં કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ગઈકાલ સવારથી વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરેલ છે. ગઈકાલે 7-3 ઇંચ વરસાદ પડ્યો હતો. અત્યારે 2 કલાકની અંદર 1.5 જેટલો વરસાદ ખસે, ચારો તરફ પાણી પાણી થઈ ગયું છે ભાણવડ શહેર. જી, આભાર રહીમ અપડેટ્સ માટે. ભાણવડમાં ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. એક તરફ પાણી વહી રહ્યું છે. પાણીનો આ પ્રવાહ જોઈને કોઈ ન કહી શકીએ કે આ રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે, કોઈ નદી નથી આ. જોકે આ તરફ બાળકો આવા પાણીમાં પણ મજા માણી રહ્યા છે નાહવાની.